સોડા નું શાક ખાવે છે અને આ છોકરીને દૂધી દાળ નું ખાઈને દૂધી દાળ નું શાક બનાવી નાખે. બોલો ને મમ્મી, શું નામ છે? બેટા, તું અઠવાડિયા પછી પરણીને સાગરના ઘરે જતી રહે. હજુ તને એકવાર કહું છું કે તું વિચારી લે, એના ઘરમાં ફાવશે તો ખરી, પાછળથી તને પસ્તાવાનો વારો ના આવે. શું વિચારી લો મમ્મી? એ જ કે તે સાગર જેવા સાધારણ છોકરા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. બેટા, એ લોકો અને આપણી વચ્ચે જમીન આસમાનનો ફરક છે. બેટા, તારે તારી જીવનની શૈલી બદલવી પડશે. બગીચામાં ખીલેલી વેલ છે ને, કાલે તારે સુકારાના સોપાઓ પડશે. બેટા, તારે ગરીબીના આકરા તાપ પણ વેઠવા પડશે. મમ્મી, અત્યારે છે ને મારું ધ્યાન ફક્ત હિતાર્થ પર છે. હું એના માટે જ વિચારવા માંગુ છું. મારું જે થવું હશે એ થશે. મને બસ હિતાર્થની ચિંતા છે. બેટા, તને ભલે એની ચિંતા હોય, પણ મને તો તારી ચિંતા થાય છે કે તું એક આ બાળક માટે આટલું મોટું બલિદાન આપવા માટે તૈયાર થઈ ગઈ છે. મમ્મી, માણસ છે ને પોતાના માટે તો બધા જ જીવે છે, પણ બીજાના માટે જીવવું ને એ બહુ અઘરું છે. અને બીજાના માટે કેમ જીવાય ને એવું સાબિત કરીને બતાવીશ. બેટા, તારી બધી વાત સાચી, પણ આખી જિંદગી એક માં તરીકે મને અફસોસ રહી જશે કે ભગવાને મને દીકરી તો આપી, પણ હું એને સારા ઘરમાં પરણાવી ન શકું. મમ્મી, તમારી વાત સાચી છે, પણ સાચો સુખ તો માનવીકતમાં નથી ને. જ્યાં પોતાના પતિનો પ્રેમ મળતો હોય ને એ જ ખુશીનો ખજાનો છે. બેટા, આ તારો છેલ્લો નિર્ણય છે? હા મમ્મી, આ મારો છેલ્લો નિર્ણય છે. બેટા, તો પછી લગ્નની તારીખ નક્કી કરી નાખો ને. હા મમ્મી, કરી નાખો. હવે હું જાઉં. બેટા, આ ઘરમાં તમને ઓળખનારું કોઈ નથી. સુખી રહે બેટા, ભગવાન સુખી રાખે તમને. બેટા, તમે માતાજીને પ્રાર્થના કરો. હે માં જગદંબા, આજથી તું પણ મારી કુળદેવી છે. હું મારા પરિવારનું રક્ષણ કરજે, કે હું અમારા પરિવારની શાખ વધારું. બેટા, તમે ઘરમાં જાઓ અને બંને સરસ થઈ જાઓ. જા દીકરા. બેટા, તારે હવે અહીંયા મારી પાસે બેસવાનું. તો આંટી, તમે તમારી દીકરીને પરણાવી દીધી એમ ને? હા, સમય આવે એટલે દીકરીના લગ્ન તો કરાવી દેવા પડે ને, એને ઘરે થોડી રખાય. હા, પણ આંટી, તમે તમારી દીકરીને આમ નાના ઘરમાં પરણાવી છે, તો હું જાણી શકું છું કે એની પાછળ કારણ શું છે? બેટા, દીકરીને નાના ઘરમાં કે મોટા ઘરમાં પરણાવી વાત એ નથી. જરૂરી તો એ છે કે સમય આવે ને એટલે દીકરીને પરણાવીને સાસરે મોકલી જ દેવી પડે છે. હા આંટી, આ વાત તમારી સાચી છે, પણ આંટી,
તમે તમારી દીકરીને કોઈ નાના છોકરાને લઈને નાના ઘરમાં પરણાવી છે, તો હું જાણી શકું છું કે નાનો છોકરો છે કોણ? હા બેટા, તારે સાંભળવું જ છે ને. તો મારી દીકરીએ જે મને વાત કરી છે ને, એ હું તને કરું. સાંભળ. યાદ કરે દિવસ જે દિવસે તે મને લગ્ન ની લાલચ આપીને મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ભૂલી ગયો એ બધું? એ મને કઈ યાદ નથી. અરે તું કેવી છોકરી છે, બીજાનું પાપ લઈને ફરે છે ને આરોપ મારા માથા ઉપર રાખે છે. આજ પછી છે ને તું મને તારું મોઢું નહીં બતાવતી. મેં તારા ઉપર ભરોસો કર્યો અને તને મારું સર્વસ્વ સોંપી દીધું ને તે મને દગો આપ્યો. દગો મેં નથી આપ્યો. અરે મેં તો તારા ઉપર ભરોસો કર્યો હતો અને ઉપર જતા તે મારી ઉપર આવું આ રાખ્યું. અને આમ જો, તું છે ને મારો રસ્તો છોડ અને આ જીનું બાળક હોય ને એની પાસે જા અને મહેરબાની કરીને મારા રસ્તામાં પાછી ન આવતી. હું ક્યારેય તને સામે નહીં મળું, પણ તારા જે આ કરેલા કર્મો છે ને એ તારી સામે થશે અને ત્યારે તને પસ્તાવો થશે કે શીતલ સાથે દગો કરીને મેં બહુ મોટી ભૂલ કરી છે. અરે પસ્તાવો તો એ માણસને થાય કે જેણે ખોટું કામ કર્યું. અરે મેં તો કઈ આવું કર્યું જ નથી, તો શેનો પસ્તાવો? તારે અત્યારે જે કેવું હોય ને તું કે, પણ મને એટલી વાતની ખબર છે કે કોઈ પણ માણસ હોય એના કરેલા કર્મો એની સામે આવીને વળે જ છે. એ કર્મો જ્યારે મારી સામે આવીને ઊભા રહેશે ને ત્યારે હું ભોગવી લઈશ. અત્યારે રસ્તામાંથી આગી કરશે ને મને જવા દે. અચ્છા એવું છે, ચાલો કાઈ નહીં આંટી, જે થયું એ સારું જ થયું. ચાલો તો હું જાઉં છું. હા પણ આવતી રહેજો. હા હા તમે તમારું ધ્યાન રાખજો. મારા મમ્મી ક્યાં ગયા છે? હું તને ગોતી આપું. અને લગ્ન કરવાનું વચન આપી અને તમે એની સાથે સંબંધ બાંધ્યા હતા અને જ્યારે પ્રેગ્નન્ટ થઈ ત્યારે તમે એને તર છોડી દીધી. તને આ બધી બાબત કઈ રીતે ખબર પડી? શીતલ મારી ખાસ ફ્રેન્ડ હતી અને તમારા બંનેની એક એક વાતની મને ખબર છે. શીતલ જોડે હું લગ્ન કરવાનો જ હતો પણ મારા પપ્પાએ મને ના પાડી દીધી ને એટલે હું એની જોડે લગ્ન ના કરી શક્યો. તમારા પપ્પાએ ના પાડી એટલે તમે એને રજડતી મૂકી દીધી? તમે એકવાર પણ તપાસ ના કરી કે શીતલનું શું થયું છે? સાગર, શીતલે તમારા બાળકને જન્મ આપ્યો હતો અને એના આ કૃત્યને લીધે એના ઘરમાંથી એને બહાર કાઢી મૂકી. એ બિચારી એ નાનકડા બાળકને લઈ અને રસ્તે રઝળતી હતી અને એક દિવસ મૃત્યુ પામી. શું? મારી શીતલ મૃત્યુ પામી છે? હા, પણ એનો છોકરો હજુ જીવે છે. શું? મારો દીકરો હજુ જીવે છે? સંધ્યા, કેને ક્યાં છે મારો દીકરો? કેને સંધ્યા? આ રહ્યો, આ હિતાર્થ જ છે તમારો દીકરો.
આ હિતાર્થ જ મારો દીકરો છે. બેટા મારી પાસે આવ. શીતલ? હા સંધ્યા, હું તારી ફ્રેન્ડ શીતલ ની આત્મા છું. આજે હું તારો આભાર માનવા આવી છું. તે મારા દીકરાને એનો આશરો આપ્યો, એને એક બાપનો છાયા આપે. આ તારો ઉપકાર હું સાતે જન્મ સુધી નહીં ભૂલી શકું. નહીં, એવું ના બોલ શીતલ. તારા દીકરાને હું મારી પાસે જ રાખીશ, એને હું કોઈ તકલીફ નહીં પડવા દઉં. મમ્મી, મારે કઈ ચિંતા નહીં કરતી, આ પણ તારી જેવી જ મમ્મી છે. બેન, હવે મારી આત્માને સદગતિ મળશે. હવે હું મારા માર્ગે જતી રહીશ. તું તમારા દીકરાને લાડ કોરથી રાખજે હા, અને એને માનો પ્રેમ આપજે. તું જરાય ચિંતા ના કરીશ શીતલ, હું તારા દીકરાની માં બનીને જ રહીશ. હું એને જરાય ઓછું નહીં આવવા દઉં. હવે હું જાઉં છું બેન, હું જાઉં છું.